નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર એકવીસ જોવાના છીએ અને મિત્રો આગળ વધતા પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની તો પ્રશ્ન નંબર એક આપણે આપેલો છે કે ભાઈ ખેડેલા ખેતર ખેડેલા ખેતરોના સિંધુ સભ્યતાના કયા પ્રાચીન નગરોમાંથી મળી આવ્યા છે ઓપ્શન એ રોપડ ઓપ્શન બી ધોળાવીરા ઓપ્શન સી કાલી બંગાળ અને ઓપ્શન ડી હડપ્પા તો આ ખેડેલા ખેતરના અવશેષો છે એ આપને ક્યાંથી મળી આવ્યા છે તો કે કાલી બંગાળમાંથી મળી આવ્યા છે એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે આના વિશે થોડીક વાત કરીએ આ કાલીબંગા નામનું જે સ્થળ છે એ આવ્યું ક્યાંથી આ ક્યાં આવ્યું છે એવો પૂછાય તો યાદ રાખશું રાજસ્થાનમાં હવે આમનો પણ ઇતિહાસ કંઈક જોડાયેલો છે કે આ કાલીબંગા છે એને શા કારણે કાલીબંગા કહેવાય છે તો એનું કારણ છે કે ત્યાંથી આપને શું મળી આવ્યું હતું તો કે કાળા રંગની બંગડીઓ કાળા રંગની બંગડીઓ મળી આવી હતી આથી એને શું કહેવાય છે તો કે ભાઈ કાલીબંગા તરીકે ઓળખવામાં આવે છે હવે આ કાલીબંગાની શોધ ક્યારે થઈ ઉત્ખનન ક્યારે થયું તો કે ઓગણીસો ત્રેપનમાં એમનું ઉત્ખનન થયું હતું અને આમનું ઉત્ખનન છે એ કોણે કર્યું હતું તો કે આમલાનંદ ઘોષે છે એમનું ઉત્ખનન કર્યું હતું તો અહીંથી આપને બીજું શું મળી આવ્યું તો કે ખેડેલા ખેતર તો મળી જ આવ્યા છે કાલી બંગાળમાંથી આ સિવાયનું શું મળી આવ્યું તો તો કે કે અગ્નિકુંડ અગ્નિકુંડ છે છે પણ ક્યાંથી મળી આવ્યો અગ્નિક રાજસ્થાનમાંથી મળી આવ્યો છે આ સિવાય હળ કે જે ખેડવા માટે જે ખેતર ખેડવા માટે જે સાધન છે તો એ હળ પણ હળના પણ અવશેષો આપને ક્યાંથી મળી આવ્યા કાલી બંગાળમાંથી મળી આવ્યા આ સિવાય મિત્રો આગળ બીજા ઓપ્શન ની વાત કરીએ તો કે ભાઈ રોપડ તો રોપડ ક્યાં આવ્યું મિત્રો તો રોપડ છે એ પંજાબમાં આવ્યું છે વચ્ચે છે એમનું ઉત્ખનન થયું હતું આમનું ઉત્ખનન કોણે કર્યું હતું તો કે આમનું ઉત્ખનન છે એ યજ્ઞ દજ્ઞ શર્માએ છે એમનું ઉત્ખનન કર્યું હતું આ જે રોપડ છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો કે સતલજ નદીના કિનારે આવેલું છે અને આ સિવાય જોઈએ તો કે ભાઈ અહીંથી બે એની વિશેષતા છે એ આપણે યાદ રાખવાની છે એક તો જ્યારે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડી ગયા તો એ પછીનું સૌ પ્રથમ કયું સ્થળ ઉત્ખનન થયું હતું તો કે રોપડ છે એટલે કદાચ આપને પૂછાય કે ભાઈ ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ સ્થળનું કયા સ્થળનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું તો રોપણનું કરવામાં આવ્યું હતું અને આ સિવાય એક બીજી વિશેષતા મિત્રો આપણે યાદ રાખીશું તો કે અહીંયા માલિક અને એનો સાથે દાટવામાં આવ્યા છે એટલે કે એમના બંનેના સાથે હાર્ટ પિંજર મળી આવ્યા છે એટલે કે કોઈ માલિક અને એનો કૂતરાનો સાથે હાડપિંજર મળી આવ્યા છે આ એમની કંઈક વિશેષતા જોવા મળે છે આગળ જોઈએ ચોથ ત્રીજો ઓપ્શન જોઈએ ધોળાવીરા તો એની વાત કરીએ ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદીર બેટમાં છે એ ધોળાવીરા સ્થળ આવેલું છે આમની શોધ સૌપ્રથમ ક્યારે થઈ હતી તો કે ઓગણીસો સડસઠ અડસઠમાં કોણે કરી હતી તો કે જેપી જોશીએ જેનું પૂરું નામ શું છે મિત્રો તો કે જગતપતિ જોશી છે પણ વ્યવસ્થિત એનું ઉત્ખનન ક્યારે થયું હતું તો કે ઓગણીસો નેવું એકાણુંમાં કઈ સાલમાં ઓગણીસો નેવું એકાણુંમાં અને આનું વ્યવસ્થિત ઉત્ખનન કોણે કર્યું હતું તો કે આર એસ બિસ્ટે વિસ્ટ હવે ઘણી જગ્યાએ તમને બિસ્ટ પણ આપ્યું હોય છે તો બંને એક જ છે આરએસ વિસ્ટ અથવા આર એસ બિસ્ટ તો આનું પૂરું નામ કદ પરીક્ષામાં આપને પૂછાય તેનું નામ છે રવિન્દ્રસિંહ વિષ્ટ અને અહીંથી મિત્રો આપણે ઘણા બધા અવશેષો મળી આવ્યા છે આ જોવા જઈએ તેમાં એ કહી શકાય કે ત્યાંથી રમતનું મેદાન એટલે કે સ્ટેડિયમ એ આપણે ક્યાંથી મળી આવ્યું છે ધોળાવીરામાંથી મળી આવ્યું છે આ સિવાય આ ધોળાવીરા કચ્છમાં હોવા છતાં ત્યાં પાણી સાચવવાની કંઈક અલગ જ વ્યવસ્થા જોવા મળી છે કે સૌથી વધારે હાલમાં ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છમાં પાણીની સોલ્ટેજ છે અછત જોવા મળે પણ આ સ્થળ આખું ત્યાં સિંધુ સભ્યતાનું ત્યાં હતું અને ત્યાં કૃત્રિમ ડેમ પણ જોવા મળતો હતો અને અહીંથી આ સિવાય બીજું એક યાદ રાખીશું કે ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે તો કે સ્થાનિક લોકો આને કોટડા નામે ઓળખે છે તો આટલી માહિતી આપણે ધોળાવીરામાંથી યાદ રાખીશું ચોથો ઓપ્શન જોઈએ મિત્રો હડપ્પા તો હડપ્પા વિશે થોડીક વાત કરી લઈએ

અહીંથી આપણે શું મળી આવ્યું તો કે સ્વસ્તિક આ હડપ્પા હાલમાં ક્યાં આવેલું છે તો કે પંજાબના મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે પંજાબના મોન્ટ ગોમરી જિલ્લા પણ આ પંજાબ કયું છે તો કે ભારતનું પંજાબ નથી આ કયા ક્યાંનું પંજાબ છે તો કે પાકિસ્તાનનું પંજાબ છે જો મિત્રો પંજાબ છે એ ભારતમાં છે અને પાકિસ્તાનમાં પણ છે એટલે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગ પડ્યા ત્યારે જે પંજાબ છે એના ભાગ પડી ગયા હતા અને પંજાબનો બે ભાગ જેટલો એટલે કે બે ગણો ભાગ છે એ પાકિસ્તાનમાં જતો રહ્યો અને એક ગણો ભાગ છે એ આપણા ભારતમાં હતો એટલે આ રીતના આપણે યાદ રાખીશું પ્રથમ સ્થળ કયું હતું હડપ્પા મિત્રો આ સિવાય આ સ્થળોની ઘણી બધી ઊંડાણપૂર્વક પણ માહિતી આવે છે જેની આપણે વિસ્તારપૂર્વક જ્યારે અલગથી વિડીયો બનાવીશું ત્યારે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે દેશના નવ નિયુક્ત પ્રથમ લોકપાલનું નામ જણાવો એટલે કે જે ભારતના જે પ્રથમ જે નવા લોકપાલ બન્યા છે એનું નામ શું છે ઓપ્શન એ રંજન ગોગાઈ ઓપ્શન બી દીપક મિશ્રા ઓપ્શન સી પિનાકી ચંદ્ર ઘોષ અને ઓપ્શન ડી બિપિન ચંદ્ર તો આ જે પ્રથમ લોકપાલ જે બન્યા છે એનું નામ શું છે તો કે પિનાકી ચંદ્ર હોશ છે એ પ્રથમ લોકપાલ બન્યા છે હવે બાકીના હાલના હોદ્દા કયા કયા છે રંજન ગોગોઈ દીપક મિશ્રા અને બિપિન ચંદ્ર આમાંથી કયા વ્યક્તિ હાલના હોદ્દા ઉપર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પણ આના વિશે થોડીક વાત કરીએ મિત્રો તો લોકપાલ છે એ લોકપાલ શબ્દ છે એ કોણે પહેલાં તો સૌપ્રથમ ઉલ્લેખ કરેલો છે તો કે એલ એમ સંઘવી લક્ષ્મી મિત્તલ એ છે એ આ લોકપાલ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો હવે આ લોકપાલ પદ છે એ લાયકાત એની શું છે તો પહેલાં તો આ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય એટલે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે અને એમની ઉંમર શું હોય છે તો કે ભાઈ સિત્તેર વર્ષ અથવા પાંચ વર્ષ એટલે કે પાંચ વર્ષ અથવા સિત્તેર વરસ કોઈ પણ વર્ષ એટલે કે જે પહેલાં પતિ પત્તું હોય એટલે કે માની લો કે હાલમાં કોઈ વ્યક્તિ છે આ જે પિનાકી ચંદ્રની ઉંમર આપણે ઉદાહરણ તરીકે લઈએ અડસઠ વર્ષ છે અને હોદ્દા ઉપર અડસઠ વર્ષે નિયુક્ત થાય છે તો એને પહેલાં કયો આવશે સિત્તેર વર્ષ અથવા જો કોઈ વ્યક્તિની ઉંમર પાસઠ વર્ષે પોતે હોદ્દા પર આવી ગયો હોય તો પાંચ વર્ષ એમના કાર્યકાળ રહેશે એટલે કે ઓછામાં ઓછું પાંચ વર્ષ અથવા સિત્તેર વર્ષ જે બંનેમાંથી જે વહેલા પત્તું હશે એટલો એમનો સમયગાળો કાર્યકાળનો રહેશે આ સિવાય આ લોકપાલ છે એનું કામ શું મહત્ત્વનું વસ્તુ એ છે કે ક્યાં એનો આ પદ લાવવા પાછળનું કામ શું હતું તો એનો ઉદ્દેશ એ હતો કે જે સરકારી અધિકારીઓ છે જે સરકારી જે આપણી સિસ્ટમ છે વ્યવસ્થા છે એમાં જે ભ્રષ્ટાચાર કરે છે એને દૂર કરવા અથવા એની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કયો હોદ્દો લાવવામાં આવ્યો છે તો કે લોકપાલનો હોદ્દો લાવવામાં આવ્યો છે અને આપણા પ્રથમ લોકપાલ કોણ છે તો કે પિનાકી ચંદ્ર ઘોષ છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય સંસ્થાપક કોણ હતા એટલે કે આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ મદન મોહન માલવિયા ઓપ્શન બી બાળ ગંગાધર તિલક ઓપ્શન સી એનિબેશન અને ઓપ્શન ડી સરદાર પટેલ તો આ બનારસ વિશ્વ હિન્દુ વિશ્વવિદ્યાલય છે એમની સ્થાપના કોણે કરી હતી તો કે મદન મોહન માલવિયાએ છે એમની સ્થાપના કરી હતી જે ક્યારે કરી હતી તો કે ઓગણીસો સોળમાં એમની સ્થાપના કરી હતી કઈ સાલમાં તો કે ઓગણીસો સોળમાં આ સિવાય મિત્રો બાકીના ઓપ્શનમાં થોડીક વાત કરીએ તો કે બાળ ગંગાધર તિલક જેને ઉપનામ શું છે તો કે લોકમાન્ય તિલક બાળ ગંગાધર તિલકનું ઉપનામ શું છે તો કે લોકમાન્ય તિલક એમનું ઉપનામ છે આમની થોડીક વાત કરીએ તો કે એમણે બાળ ગંગાધર તિલકે જે છે એમણે સ્વરાજ જે શબ્દ છે એમનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો તો કે સ્વરાજ જે છે એનો ઉલ્લેખ છે એ સૌપ્રથમ બા ગંગાધર તિલકે કી કર્યો હતો અને આ સિવાય એનું વાક્ય છે કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એને હું મેળવીને જ જમ્પીશ એ પણ વાક્ય છે એ કોની સાથે સંકળાયેલું છે તો કે બા ગંગાધર તિલક સાથે સંકળાયેલું છે આ સિવાય વાત કરીએ મિત્રો તો કે એમણે વર્તમાનપત્ર પણ ચાલુ કર્યા હતા જેમાંની વાત કરીએ તો કે ભાઈ કેસરી તો આ કેસરી છે એ વર્તમાનપત્ર કઈ ભાષામાં હતું તો કે મરાઠી ભાષામાં હતું અને બીજું એક વર્તમાનપત્ર હતું ધ મરાઠા ધ મરાઠા જે કઈ ભાષામાં હતું તો કે અંગ્રેજી ભાષામાં હતું મિત્રો આ પણ ક્યારેક ક્યારેક સવાલ આપને પૂછાતા હોય છે જે કેસરી સામાયિક હતું વર્તમાનપત્ર હતું એ કઈ ભાષામાં હતું તો કે ભાઈ મરાઠી ભાષામાં અને ધ મરાઠા જે કઈ ભાષામાં હતું અંગ્રેજી ભાષામાં હતું અને આ સિવાય પોતે હોમરૂન લિંગમાં પણ જોડાયેલા હતા જે હોમરૂન લિંગ ક્યારે શરૂઆત કરી હતી તો કે ઓગણીસો સોળમાં અને બીજા કયા વ્યક્તિ જોડાયેલા હતા તો કે એની બેસન પણ હોમરૂનલ લિંગમાં જોડાયેલા હતા આ હોમરુન લિંગમાં એની બેસન પણ જોડાયેલા હતા એની વાત કરીએ તે પ્રથમ એમ કહી શકાય પોતે આયરિશ મહિલા હતી અને એક આયરિસમાં છે પોતે એક સંસ્થા સાથે જોડાય છે જેનું નામ હોય છે થિયોસોફિકલ સોસાયટી અને એ અંતર્ગત તેઓ ભારતમાં આવે છે અને ભારતની આ દયનીય સ્થિતિ જોઈને પોતે ભારતમાં રહીને ભારતમાં છે એ પોતે કામ કરવાનું વિચારે છે અને આ અંતર્ગત છે એ શું કરે છે કે ઓગણીસો સોળમાં હોમરૂલિંગમાં પોતે જોડાય છે અને આ સિવાય પોતે છે એક સાપ્તાહિક પણ લોન્ચ કરે છે જેનું નામ છે કોમનવેલ્થ કોમનવેલ્થ અને બીજું કયું કરે છે તો કે ન્યૂ ઇન્ડિયા જે સાપ્તાહિક હોય છે જે કોના હોય છે એની બેસન્ટના હોય છે જ્યારે કેસરી અને ધ મરાઠા કોના હોય છે બાળ ગંગાધ તિલક અથવા લોકમાન્ય તિલક તો આટલી માહિતી આપણે યાદ રાખીશું આ સિવાય સરદાર પટેલ જેને ઘણા મિત્રો જાણતા જ હોય છે તો સરદાર પટેલનો જન્મ ક્યારે થયો હતો તો કે એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરમાં એમનો જન્મ થયો હતો અને એમનું મૃત્યુ છે એ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ થયું હતું હવે એમનો જન્મ કયા દિવસ તરીકે ઓળખાય છે તો કે એકતા દિવસ તરીકે ઓળખાય છે અને એનો જન્મ ક્યાં થયો હતો તો કે નડિયાદમાં થયો હતો આ સિવાય એમણે જેટલી પણ આપણે એમ કહી શકાય કે સ્વતંત્ર જે ચળવળો છે એમાં ઘણું બધું યોગદાન આપેલું છે અને આ અંતર્ગત જ એમણે સરદારની ઉપાધિ મેળવેલી હતી જે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસમાં થયો હતો તો મિત્રો આ સિવાય સરદાર પટેલની આપણે જીવન છે એમાં વ્ય જીવનચરિત્ર છે એ વ્યક્તિ વિશેષમાં સંપૂર્ણ એમની ચર્ચા આપણે કરીશું એટલે અહીંયા વધારે આપણે એની ચર્ચા કરતા નથી પણ આપણે એક વસ્તુ યાદ રાખીશું કે ભાઈ એમને પણ ભારત રત્ન મળેલો છે તો આ ભારત રત્ન ક્યારે મળેલો છે તો સરદાર પટેલને મરણોપ્રાંત એટલે કે એમનું મૃત્યુ થયા પછી કઈ સાલમાં તો કે ઓગણીસો એકાણુંમાં છે એમને ભારત રત્ન મળેલો છે અને સરદાર પટેલના પિતાનું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જે આગળની પરીક્ષાઓમાં પણ અવારનવાર આપને પૂછાઈ ચૂક્યું છે તો આગળ વધીએ મિત્રો આગળના સવાલમાં પ્રશ્ન નંબર ચાર આપેલો છે મારાથી પત્ર લખાય છે કરતરી વાક્ય બનાવો ઓપ્શન એ હું પત્ર લખું છું ઓપ્શન બી મેં પત્ર લખાવ્યો ઓપ્શન સી મારા વડે પત્ર લખાય છે અને ઓપ્શન ડી મને પત્ર લખ્યો તો અહીંયા મારાથી પત્ર લખાય છે તો જ્યારે કરતરી વાક્ય અને કર્મણી વાક્ય આ વાક્ય કેવું છે તો કે કર્મણી વાક્ય તો કર્મણી વાક્યમાં શું હોય છે તો કે કર્મ મુખ્ય હોય છે અને જ્યારે કરતરી વાક્યની વાત કરીએ તો કે કર્તા મુખ્ય હોય છે તો કરતા એટલે કોણ તો કે આપણે જે ક્રિયા કરનાર વ્યક્તિ છે એ પોતે તો કે મારાથી તેની જગ્યાએ શું આવશે હું એટલે કે કરતા એટલે કે હું પોતે જે શું કરું છું હું પત્ર લખું છું એટલે કરતરી વાક્યનું શું બનશે તો કે હું પત્ર લખું છું જ્યારે ભાવે પ્રયોગમાં વાત કરીએ મિત્રો કરતા કર્તરીમાં શું યાદ રાખીશું તો કે કર્તા મુખ્ય હોય કર્મણીમાં કર્મ મુખ્ય હોય અને ભાવે પ્રયોગમાં શું યાદ રાખીશું તો કે ક્રિયાપદ મુખ્ય હોય ક્રિયાપદ મુખ્ય હોય તો આ આધારે આપણે એને કર્તરી કર્મણી અથવા ભાવે પ્રયોગમાં આપણે એમાં રૂપાંતર કરી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કવિ ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો ઓપ્શન એ ઉમાશંકર નર્મદાશંકર જોશી ઓપ્શન બી ઉમાશંકર ભવાની શંક ભવાની જોશી ઓપ્શન સી ઉમાશંકર આત્મારામ જોશી કે ઓપ્શન ડી ઉમાશંકર જેઠાલાલ જોશી તો ઉમાશંકર જોશીના પિતાનું નામ શું હતું તો કે ભાઈ ઉમાશંકર જેઠાલાલ જોશી હવે આ ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો તો કે બામણામાં થયો હતો આ સિવાય વાત કરીએ મિત્રો તો કે ભાઈ ઉમાશંકર જોશી છે એ ગુજરાતના પ્રથમ સાહિત્યકાર છે કે જેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળેલો છે જે કઈ સાલમાં મળ્યો હતો તો કે ઓગણીસો સડસઠમાં મળ્યો હતો જે કઈ સંગ્રહ માટે મળેલો હતો તો કે નિશ્ચિત માટે એમને છે એ આ એવોર્ડ મળ્યો હતો હવે આ નિશ્ચિતનો અર્થ પરીક્ષામાં હાલમાં આપણે પૂછાય છે તો કે નિશ્ચિત એટલે શું થશે તો કે મધ્યરાત્રિનો દેવતા નિશ્ચિતનો અર્થ શું થશે તો કે મધ્યરાત્રિનો દેવતા આ સિવાય મિત્રો એમને સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા એવોર્ડ મળ્યા છે અને આ સિવાય તો કે પોતે રાજ્યસભાના સભ્ય પણ પોતે રહી ચૂક્યા છે અને ઘણું બધું એમનું યોગદાન જોવા મળે છે એટલા માટે મિત્રો આપણે છે એમનો એક અલગથી એક વિડીયો બનાવેલો છે એ તમે ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને સાહિત્યના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું વિડિયો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે જો તમને કોઈ ક્વેરી હોય કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ જય હિન્દ જય ભારત અસ્તુ